નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત હાઈકોર્ટ માટેની એક ભરતી આવેલી છે જેની અંદર સત્તરસો ઇઠ્યોતેર જેટલી ખૂબ જ સારી એવી જગ્યાઓ આપવામાં આવી છે તો મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું એના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેની અંદર જગ્યાઓ જોઈએ તો આસિસ્ટન્ટ માટેની કુલ સત્તરસો ને અને આસિષ્ટન્ટ એટલે કે કેશિયર માટેની ઇઠોતેર જગ્યાઓ આપવામાં આવેલી છે મિત્રો એના માટે શૈક્ષણિક લાયકાત શું જોઈએ છે એની વિગતો જોઈએ તો સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ બાર પાસ કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ એટલે ધોરણ બાર પાસ હોય એવા ઉમેદવારો પણ એના માટે એપ્લાય કરી શકે છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમય સમય પર નિર્ધારિત થયેલ કરવામાં આવી શકે તે મુજબનું સંવર્ધિત કાર્ય કૌશલ્ય હોવું જોઈએ તો મિત્રો ધોરણ બાર પાસ હોય એવા ઉમેદવારો એના માટે ફોર્મ ભરી શકે છે મર્યાદા શું રહેશે તો ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી એકવીસ વર્ષથી લઈ અને વધારેમાં વધારે પાંત્રીસ વર્ષની મર્યાદા આપવામાં આવેલી છે તો એ પ્રમાણે ઉંમરમર્યાદા રહેશે અરજી માટેની ફી શું છે તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે એક હજાર રૂપિયા ફી પ્લસ બેન્ક ચાર્જીસ જે લાગતા હોય તે ત્યાર પછી ઓબીસી એસસી એસટી અને પીડબ્લ્યુડી જે ઉમેદવારો છે એમના માટે પાંચસો રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ તો આ પ્રમાણે ફી ભરવાની રહેશે પસંદગીની પ્રક્રિયા કેવા પ્રકારની રહેશે તો ઉમેદવારોની જે પસંદગી છે એ લેખિત પરીક્ષા યોજાશે અને લેખિત પરીક્ષા પછી ફાઇનલ મેરિટ લિસ્ટના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે ત્યાર પછી જોઈએ તો પગાર ધોરણ કેટલું મળવાપાત્ર રહેશે તો પગાર ધોરણની અંદર સાતમા પગાર પંચ મુજબ જે કોઈ પગાર મળવાપાત્ર થતો હોય તે પગાર મળશે અરજી કરવા માટેની તારીખો જોઈએ તો આસિસ્ટનની જે પોસ્ટ છે એના માટે અરજી કરવાની તારીખ અઠ્યાવીસ ચારથી શરૂ કરી અને ઓગણીસ પાંચ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે ત્યાર પછી આસિસ્ટન્ટ કેશિયરની જે અઠ્યોતેર જગ્યાઓ છે એના માટે એક પાંચથી શરૂ કરી અને બાવીસ પાંચ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે ત્યાર પછી જોઈએ કે ઓનલાઈન અરજી તમારે કેવી રીતે કરવાની છે તો અહીંયા જે ઓફિશિયલ વેબસાઇટ આપવામાં આવેલી છે એચ સી ડેશ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની છે એના માટે તમારે જઈ અને ઓનલાઈન ફોર્મ જે વિગતો ભરવાની છે ભરવાની છે ત્યાર પછી ડોક્યુમેન્ટ સબમિટ કરવા અને તમારી જે અરજી છે એ કન્ફર્મ કરી અને એની પ્રિન્ટ આઉટ મેળવી લેવાની છે તો મિત્રો આ હતી ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત